સાગરની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવની અંદર ચેપ્ટર નંબર પાંચ ભારત આઝાદી તરફ પ્રયાણ એમના વિશે આજે આપણે આ વિડીયોની અંદર નિહાળીએ તો ચાલો મિત્રો આજે ચેપ્ટર નંબર પાંચ ભારત આઝાદી તરફ પ્રયાણ એટલે કે આપણે ધોરણ આઠ અને નવની અંદર અંગ્રેજો એમની સત્તા અને કઈ રીતે ભારતની અંદર એમણે સાડી ત્રણસો વરસ રાજ કર્યું અને વેપાર કર્યો અને હવે આપણને કઈ રીતે આઝાદી મળે છે તેમના વિશે આપણે અભ્યાસ કરીએ ઓગણીસો વીસથી ઓગણીસો સુડતાલીસના ગાળાને ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે ભારતીય રાષ્ટ્રીય ચળવળોને આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો તો છે જ પણ સાથોસાથ સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે આ આંદોલનનો જે પ્રવાહમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ ચાલો આજે તેમનું આપણે અવલોકન કરીએ તો પહેલું સાયમન કમિશન 1927 સત્યાવીસ એટલે કે મોન્ટેગ્યુ ચેન્સફળ ઓગણીસો ઓગણીસ ના સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા દસ વર્ષ બાદ એક કમિશન નિમવો પરંતુ બે વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી મિત્રો આ સાયમન કમિશન ભારતને કઈ રીતે આઝાદી આપવી એમના માટે નિમાયેલું હતું ઝોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનના સાત સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજ હતા પરંતુ અંગ્રેજોએ હિન્દના હિન્દીઓના દર્દ હિન્દી જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભલામણો ભારતીયોએ કરી એટલે કે જે સાયમન કમિશન નિમાયેલું એમાં બધા જ સભ્યો એટલે કે જે સાત સભ્યો હતા એ બધા અંગ્રેજો હતા ભારતીય લોકોએ એમનો વિરોધ કર્યો કે હિન્દીઓના દર્દ એટલે કે ભારતીયોના દુઃખદર્દ કોઈ ભારતીય જ સમજી શકે તો એ લોકોને આપણે ભલામણ કરીએ પરંતુ અંગ્રેજોએ એ ભલામણ સ્વીકારી નહીં તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાલ સભા સરઘસ સાયમન ગોબેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો જેની સામે સરકારે દમન નીતિએ વાપરી સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપતરાય ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ બન્યા લાહોર સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય બાદ તેમનું અવસાન થયું મિત્રો આપણે ધોરણ આઠની અંદર જોઈ ગયા હતા કે અંગ્રેજોના લાઠીઓના પ્રહારથી લાલા લજપતરાય ગંભીર થાય છે અને હોસ્પિટલની અંદર થોડા સમયની અંદર એ મૃત્યુ પામે છે લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ સુખદેવ રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારીની સાણસની હત્યા કરવામાં આવી એટલે કે જે અધિકારીએ લાઠીચાર્જનો હુકમ આપેલો હતો એ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુએ એની હત્યા કરી નેહરુ કમિટી સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વઝીર બરકન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર એમનો વિચાર કરે એટલે કે જે બરકન હેડે ભારતના નેતાઓને કહ્યું કે બધા જ ધર્મને બધા જ સમાજને અનુકૂળ હોય એવું બંધારણ ઘડી આપે તો અંગ્રેજો એ બાબતે વિચારે આ આહવાનના પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નેહરુના પ્રમુખ પદે કમિટીની રચના કરી અને આ એક અહેવાલ આપ્યો જે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે જેમાં સાંસ્થાનિક સ્વરાજ્ય ડોમેનિયન સ્ટેટ સ્વાતંત્ર્ય ન્યાયતંત્ર મૂળભૂત અધિકારો પુખ્તવયે મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણો સ્વીકારી ભલામણો સ્વીકારી નહીં હવે પૂર્ણ સ્વરાજ્યની માગણી ઓગણીસો ને ઓગણત્રીસ આ સમયે રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા સાંસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને ત્રીસના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્ર દિન ઉજવવામાં આવ્યો અને ત્યાર પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી છવ્વીસ જાન્યુઆરી સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્ત્વ જાળવવા બંધારણ પણ એ જ દિવસે અમલમાં આવ્યું હવે આઈએમપી પ્રશ્ન આવે છે મિત્રો દાંડીયાત્રા બાર માર્ચથી છ એપ્રિલ ઓગણીસો ત્રીસ આ પ્રશ્ન વારંવાર પૂછાઈ જાય છે ટૂંક સ્વરૂપે પણ પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો દાંડી યાત્રા વિશે જોઈએ સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું અગિયાર સાંજે આશ્રમમાં હજારો લોકોને જનસભાના સત્યાગ્રહનો સંદેશો આપ્યો લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો અમદાવાદ સાબરમતી હરિજન આશ્રમ જે હવેથી ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે બારમી માર્ચ ઓગણીસો ને ત્રીસના રોજ ગાંધીબાપુએ વૈષ્ણવ વજન તો તેને રે કહીએ જે પીર પીરપરાઈ જાણે રે આ ગવાયું અને ત્યારબાદ ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઇકોતેર તારિયારે ત્રીજું સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં દેખ ભાગે કોઈ સુર નહીં આ ત્રણ જે લોકગીતો કહેવાય જે પરોઢિયા કહેવાય જે ગાંધીબાપુએ આ જનસભાની અંદર ગાયા અને પૂરું થતાં જ ગાંધી બાપુની યાત્રાનો મહાપ્રયાણ શરૂ થયું ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજીની નાયડુ મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી અમદાવાદથી દાંડીનું અંતર આશરે ત્રણસો ને સિત્તેર કિલોમીટર છે દાંડી યાત્રાની અંદર કયા કયા ગામો આવે છે તો દાંડીયાત્રાની અંદર અસ અસલાલી બારેજા નડિયાદ આણંદ બોરિયાવી રાસ જંબુસર ભરૂચ સુરત નવસારી જેવા નાના મોટા નગરોની અંદર સભાઓ ભરી લોકો સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેમની સમજ આપી ગાંધીજીએ ભાટ મુકામે ઓગણત્રીસ માર્ચ ઓગણીસો ત્રીસના રોજ ગાંધીજીએ કહ્યું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો ફરીશ નહીં એટલે કે ત્યાં સુધી જ્યાં સુધી આપણને સ્વતંત્રતા ન મળે જ્યાં સુધી આપણને આપણો દેશ ન મળે ત્યાં સુધી હું આશ્રમમાં પાછો ફરીશ નહીં આ કોચ જે ગામમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા રસ્તા ઉપર પાણી છાંટી તોરણો બાંધી શણગારતા આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ અજબની શ્રદ્ધા ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું ગાંધીજી તેમના સાથીદારો સાથે ચોવીસ દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા દાંડી પહોંચ્યા પાંચમી એપ્રિલ ઓગણીસો ને ત્રીસના રોજ એ સાંજે દાંડી પહોંચી જાય છે છ એપ્રિલ ઓગણીસો ત્રીસના સવારે બરાબર સાડા છ કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો અને ગાંધીજીએ કહ્યું મેં નમક્કા કાનૂન તોડ દીયા એટલે કે મીઠાનો કાયદો તોડી નાખ્યો આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હું બ્રિટિશ સા સામ્રાજ્યરૂપી ઇમારતમાં પાયામાં લૂણો લગાડું છું તેવા શબ્દોથી સંબોધન કર્યું શ્રી મહાદેવભાઈ દેસાઈ દાંડીકૂસને મહાભિનિશી ક્રમ સાથે સરખાવે છે એ સમયે દુનિયાભરના પત્રકારો ફોટોગ્રાફર્સ પણ આ સ્થળની મુલાકાત લઈ આખે દેખ્યો અહેવાલ સમાચારપત્ર પુસ્તિકાઓની અંદર પ્રસિદ્ધ કર્યો દાંડીકૂસની ભૌતિક સમાપ્તિ હતી પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ ગઈ હતી મિત્રો આ નમક એટલે કે મીઠું ગરીબના ઘરે હોય અને પૈસાદારના ઘરે પણ હોય કારણ કે મીઠા વગર નમક વગર રસોઈ સ્વાદિષ્ટ બનતી નથી ગાંધીજીએ આ કાયદો તોડ્યો અને એ સાથે જ ભારતની અંદર પૂર્ણ સ્વરાજ્ય તરફ આંદોલન ચાલુ થયું આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ સરકારે દમનનો કોરડો વીંઝ્યો દમનનો કોરડો એટલે ત્રાસ ગુજારવાનું ચાલુ કર્યું લોકો ઉપર લાઠીચાર્જ ધરપકડ ગોળીબાર સ્ત્રીઓ અને બાળકો ઉપર જુલમો આચર્યા છતાં લડતનું જોર ઘટ્યું નહીં દાંડીકૂસ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર દારૂબંધી હિન્દુ મુસ્લિમની અંદર એકતા અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું દાંડીયાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિને લીધે અસહકારના આંદોલન અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા એટલે કે દાંડીકૂસ બાદ એટલે કે દાંડીકૂસ થયા પછી ભારતની અંદર અજબની જાગૃતિ આવી જેથી લોકો આ બાબતે થોડાક સજાગ થાય આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓના બહિષ્કાર દારૂબંધી દારૂના પીઠા ઉપર પેકેટિંગ મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું એટલે કે ના કરનું આંદોલન અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા અને કચડી નાખવા સરકાર દ્વારા એટલે કે અંગ્રેજો દ્વારા લાઠીચાર્જ કારાવાસ એટલે જેલમાં પૂરવા સહિત દમનકારી પગલાં લેવાયા આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે પોલીસ સ્ટેશન પોસ્ટ ઓફિસ તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડના હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન જેમને સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળનું આંદોલન મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પેકેટિંગ સુરતના ધરાસણા અને વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કેટલાક કાર્યક્રમો મુખ્ય ગણાય છે તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે ચેપ્ટર નંબર પાંચ ભારત આઝાદી તરફ પ્રયાણ આ પહેલો વિડીયો જોયો નેક્સ્ટ વિડીયો આપણે હવે પછી જોઈશું જય ભારત વંદે માતરમ